हाय फ्रेंड्स, स्वागत है तमारू हार्दिक सना क्लास में। मित्रों, जीनेटिक्स में चैप्टर 5 एनी अंदर आपणे आजे आगळ वधीए छे। टॉपिकनुं नाम छे प्रभाविताની संकल्पनानुं स्पष्टीकरण। शुं लख्युं छे? प्रभाविताની संकल्पनानुं स्पष्टीकरण। मित्रों, आजे प्रभाविताની संकल्पनानुं जो स्पष्टीकरण समझवुं होय तो एना माटे आपणने खबर होवी जोईए जनीन विशे, बराबर। હવે જ્યારે આપણે જનીનની વાત કરીએ તો તમને થાય સાહેબ જનીન શું છે, તો જો આ ચેપ્ટરના અનુસંધાનમાં વાત કરીએ તો યાદ રાખવાનું છે કે ભાઈ સજીવોની અંદર જે લક્ષણોની અભિવ્યક્તિ થાય છે, મતલબ જે લક્ષણો જોવા મળે છે, એક્સપ્રેસ થાય છે, બસ એ લક્ષણોની જે અભિવ્યક્ત કરવાની જેટલી પણ માહિતી હશે એ બધા જ પ્રકારની માહિતીનો સંગ્રહ કોની જોડે થયેલો છે? જનીન જોડે થયેલો છે। એટલે ઇનશોર્ટ એટલું સમજી જાઓ, લક્ષણોને અભિવ્યક્ત કરવાની માહિતી કોણ ધરાવે છે? જનીન ધરાવે છે, બરાબર। જો આપણે દ્વિકીય સજીવોની વાત કરીએ તો દ્વિકીય સજીવોમાં જે જનીન છે એ આપણને કેવી રીતે જોવા મળે છે? જોડમાં જોવા મળતા હોય છે, બરાબર। જોડમાં જોવા મળે છે, તો યાદ રાખો જો જે તે સજીવ સમયુગ્મી હોય તો બંને જનીનો કેવા જોવા મળે છે? તમને સમાન જોવા મળતા હોય છે। અને જો સજીવ કેવો હોય? વિષમયુગ્મી હોય, તો એવા સંજોગોમાં તમને જનીનો કેવા જોવા મળતા હોય છે? અસમાન। અને આ અસમાન જનીનો જ પરિવર્તનનું કાર્ય હોય છે, મતલબ ભિન્નતાની પ્રક્રિયા માટે તમારે કોની જરૂર પડશે? વિષમયુગ્મી પ્રકારના જનીનોની જરૂર પડતી હોય છે। તો ચલો હવે આપણે એ સમજવાનું છે કે સપોઝ અહીં આવેલા જનીનો ચોક્કસ પ્રકારના ઉત્સેચકોનું નિર્માણ કરવા માટેના શું ધરાવતા હોય છે? માહિતીઓ ધરાવતા હોય છે, અને એને આધારે શું કરશે? તો કે જનીનો કાર્ય કરતા હોય છે। તો ચલો સમજીએ એના વિશે કે ભાઈ કઈ રીતે ઉત્સેચકો ઉત્પન્ન કરે છે કે નથી કરતા, એ બધું આપણે સમજવાનું છે। તો મેં હેડિંગ માર્યું છે કે જનીન બે પ્રતિરૂપ તેના બે વૈકલ્પિક કારકો સ્વરૂપે હોય છે, મતલબ તમે જનીનોના બે જનીનોના પ્રતિરૂપ, મતલબ સ્વરૂપ આ રહ્યા બે જનીનોના સ્વરૂપ, હવે તમે આને વૈકલ્પિક કારક તરીકે પણ સમજી શકો છો। મતલબ અહીંયા એવું કહેવામાં આવ્યું છે જનીનને બે વૈકલ્પિક કારક સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે। બે જનીન બોલો તો એ કંઈ વાંધો નહીં, અને બે વૈકલ્પિક કારક બોલો તો એ કંઈ વાંધો નહીં, એવું આ ટોપિક કહેવા માગે છે, બરાબર છે। તો ચલો જનીનના પ્રતિરૂપોની વાત કરીએ તો અહીંયા બે એલેલ આપ્યા છે, એક કીધું છે સામાન્ય એલેલ અને બીજું કીધું છે રૂપાંતરિત એલેલ। અહીંયા સામાન્ય એલેલ માટે આપણે બીજો એક શબ્દ નીચે વાપરવાના છીએ, કયો કહી શકો છો? અરૂપાંતરિત એલેલ પણ આપણે એને કહી શકીએ છીએ, બરાબર। મિત્રો યાદ રાખો, સામાન્ય એલેલ શું કરશે? તો જે સામાન્ય એલેલ છે એની અંદર સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરવાની માહિતીઓ હશે। એટલે ઇન શોર્ટ, જે સામાન્ય એલેલ છે એ સામાન્ય પ્રકારનો ઉત્સેચક ઉત્પન્ન કરી શકે છે। હવે તમને થશે કે સર આ સામાન્ય પ્રકારનો ઉત્સેચક શું કરશે? તો કે આ સામાન્ય પ્રકારનો ઉત્સેચક જે પ્રક્રિયાર્થી એસ છે એને ચોક્કસ પ્રકારની નિપજમાં શું કરી શકે છે? તો કે કન્વર્ટ કરવાની ક્ષમતા ધરાવે છે। એટલે લખ્યું છે કે આ સામાન્ય ઉત્સેચક પ્રક્રિયાથી એસના રૂપાંતરણ માટે જરૂરી છે, મતલબ પ્રક્રિયાથી એસને જો રૂપાંતરિત થવું હોય તો ફરજિયાત અહીંયા શું હાજર હોવું જોઈએ? કોઈ સામાન્ય પ્રકારનો ઉત્સેચક હાજર હોવો જોઈએ, ક્લિયર છે। હવે અહીંયા જો તમે સામાન્ય પ્રકારના ઉત્સેચકની વાત કરો તો અહીંયા તો કયું કીધું છે? તો કે તે તો અરૂપાંતરિત એલેલ કીધેલો છે। કેવું કીધેલું છે? અરૂપાંતરિત એલેલ, મતલબ સામાન્ય એલેલ માટે નવો શબ્દ શું વાપરી શકો છો? અરૂપાંતરિત એલેલ। આ અરૂપાંતરિત એલેલ મતલબ શું? તો કે જે વાસ્તવિક સ્વરૂપ પ્રકાર હોય એનું પ્રતિનિધિત્વ કરે છે, મતલબ મુખ્ય પેઢી, મતલબ પીની અંદર દાખલા તરીકે કોઈ એક એલેલ લાલ રંગ માટે જરૂરી હોય, પ્રભાવી હોય, રજૂ કરતું હોય, તો બસ એ પોતાની આખી જેટલી પેઢીઓ જશે એની અંદર એ અરૂપાંતરિત રહેશે, મતલબ જેવું હોય એવું ને એવું રહેશે, કોઈ ફરક પડતો નથી। બસ આ સેન્ટેન્સ એવું કહેવા લાગે છે કે જે જ્યાં જ્યાં અરૂપાંતરિત જનીન તમને એટલે કે એલેલ જોવા મળશે એ શું કરશે? વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરશે, મતલબ જે ઓરિજિનલ એનો સ્વરૂપ પ્રકાર છે એ જાળવી રાખે છે, ગુમાવતો નથી। એટલે એ કીધેલું છે, એ કેવું કહેવાય?
प्रभावी। दाखला तरीके आपणे भण्या छीए के भाई कैपिटल आर होय स्मोल आर, अब हूँ तमने कही दू कैपिटल आर प्रभावी छे अने स्मोल आर प्रचंड छे, मतलब जेटली पेढ़ीओ में तमने कैपिटल आर जोवा मळशे ए दरेक में तमे शू बोलवाना छो, लालच बोलवाना छो, मतलब ए पोतानी प्रभाविता जाळवी राखे छे, जल्दी रूपांतरित थतो नथी एटले पछी एने कही दीधुं छे अरूपांतरित एलेल। मतलब शू एना स्वरूप प्रकारना लक्षणों पर असर थशे? ना, एना स्वरूप प्रकारना लक्षणों एवा ने एवा रहेशे, एटले लख्युं छे स्वरूप प्रकारना लक्षणों आना उपर, मतलब कोना उपर निर्भर होय छे? अरूपांतरित एलेल उपर। जेवो आ अरूपांतरित एलेल रूपांतरित थई जाए एवुं ए पोतानुं लक्षण गुमावी बेसे, मतलब अहींया सपोज आपणे कहीए छीए आर એ રૂપાંતરિત થઈ જાય અને કોઈક બીજા લક્ષણમાં શું કહેવાય એનું રૂપાંતરિત થઈને અન્ય એલેલ બની જશે તો લક્ષણ પણ એ રહેશે નહીં, લક્ષણ કેવું થઈ જાય? અલગ થઈ જાય છે। તો સિમ્પલ છે, સામાન્ય એલેલ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે જે પ્રક્રિયાથી એસનું રૂપાંતર કરી નાખશે, આ પ્રકારનું એલેલ, અન્ય નામ આપ્યું અરૂપાંતરિત એલેલ જે પોતાના વાસ્તવિક સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે, પોતે કેવા પ્રકારનું જનીન કહેવાય? પ્રભાવી જનીન કહેવાય। ક્લિયર છે? સ્વરૂપ પ્રકારના લક્ષણો આના ઉપર નિર્ભર રહે છે, મતલબ આ પ્રભાવી જનીન એટલે કે અરૂપાંતરિત જનીન ઉપર એલેલ ઉપર આધારિત રહે છે। બીજા નંબરમાં કહે છે રૂપાંતરિત એલેલ, હવે તમે એ બોલી જ ગયા છો કે ભાઈ આ સામાન્ય એટલે કે અરૂપાંતરિત એલેલ પ્રભાવી છે, તો અહીંયા આવેલું રૂપાંતરિત એલેલ એડવાન્સમાં હું કેવું કહી દઉં છું? પ્રચ્છન્ન, મતલબ આ પ્રચ્છન્ન છે એ જો અભિવ્યક્ત થશે તો પણ કોઈ પણ પ્રકારનો ઉત્સેચક બનતો નથી, બરાબર, પણ એના માટે અહીંયા તમને ત્રણ સંભાવના આપેલી છે। તો ચલો રૂપાંતરિત એલેલ હશે તો એ મુખ્ય રીતે ત્રણ પ્રકારના ઉત્પાદનમાં જોડાય છે। એક પહેલું એનું ઉત્પાદન છે સામાન્ય ઉત્સેચક અથવા તો ઓછી ક્રિયાશીલતાવાળા ઉત્સેચકનું ઉત્પાદન કરશે, અથવા બિનકાર્યક્ષમ ઉત્સેચકનું નિર્માણ કરશે, અથવા કોઈપણ પ્રકારના ઉત્સેચકનું નિર્માણ કરતો નથી। ક્લિયર? ત્રણ સંભાવનાઓ આપી છે, એમાં પહેલી આપણે વાત કરીએ કે ભાઈ સામાન્ય ઉત્સેચક અથવા તો ઓછી ક્રિયાશીલતાવાળા ઉત્સેચકનું નિર્માણ શું કાર્ય કરશે? તો યાદ રાખો આ સામાન્ય ઉત્સેચક અથવા તો ઓછી ક્રિયાશીલતાવાળા ઉત્સેચક છે એ સેમ ટુ સેમ કોના જેવું કાર્ય કરે છે? અરૂપાંતરિત એલેલ જેવું કાર્ય કરે છે। હવે તમને થતું હશે સર અરૂપાંતરિત એલેલમાં તો સ્વરૂપ પ્રકાર બદલાતો નથી, એવું ને એવું રહે છે, તો બસ મિત્રો અહીંયા પણ સ્વરૂપ પ્રકાર પર કોઈ અસર થતી નથી। જો આપણે કહીએ એસનું રૂપાંતર થતું હશે તો અહીંયા પણ તમારે કહેવાનું છે શું થાય છે? એસનું રૂપાંતર થાય છે, તો ક્લિયર છે। આ કિસ્સામાં રૂપાંતરિત એલેલ અરૂપાંતરિત જેવા જ હોય છે, મતલબ બે બે સંભાવનાઓ ત્યાંથી અહીંયા કોપી મારવાની, એસ રૂપાંતરિત થાય છે અને સ્વરૂપ પ્રકાર પર અસર થતી નથી, મતલબ સ્ટાર્ટિંગમાં જે એફમાં સોરી પીમાં જે સ્વરૂપ પ્રકાર તમને જોવા મળતો હતો એવો ને એવો એફ વન એફ ટુ આગળ વધતું જ રહે છે, બરાબર। તો સિમ્પલી સામાન્ય ઉત્સેચકની વાત કરી, એના પછી વાત છે અહીંયા બિનકાર્યક્ષમ ઉત્સેચક અથવા તો કોઈપણ પ્રકારના ઉત્સેચકનું ઉત્પન્ન થતું નથી, મતલબ કોઈ ઉત્સેચકો નથી અને ઉત્પન્ન થયો તો બિનકાર્યક્ષમ કામ ન આવે એવો ઉત્સેચક છે, બસ આ કિસ્સામાં શું થાય છે? તો કે ઉત્સેચક જ નથી, અહીંયાથી આ ઉત્સેચક કાઢી નાખું છું તો શું પ્રક્રિયા પૂરી થાય છે? નથી થતી, તો એ સિમ્પલ લખ્યું છે પ્રક્રિયાથી એસનું રૂપાંતર થતું નથી। જ્યાં સુધી પ્રક્રિયાથી એસનું રૂપાંતર નિપજમાં થતું હોય છે ત્યાં સુધી સ્વરૂપ પ્રકાર બદલાતા નથી, એવા ને એવા રહે છે, પણ જેવું એસનું રૂપાંતર થતું નથી એવું એનું સ્વરૂપ પ્રકાર પર અસર થઈ શકે છે। ઇન શોર્ટ અહીંયા યાદ રાખવાનું છે એસ પોતાના સ્વરૂપ પ્રકારમાં, મતલબ એસનું રૂપાંતર જો નિપજમાં થતું હશે તો એના સ્વરૂપ પ્રકાર બદલાતા નથી। અહીંયા એવું કહેવામાં આવે છે કે ભાઈ એસ છે એ પોતાની નિપજમાં કન્વર્ટ થતું નથી, મતલબ એના સ્વરૂપ પ્રકાર ઉપર અસર થતી જોવા મળે છે। આ છે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ। આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, નેક્સ્ટ ટોપિકનું નામ છે સહપ્રભાવિતા કોડોમિનન્સ। સહપ્રભાવિતા એટલે શું? તો અહીંયા લખેલું છે બંને જનીનો પોતાની અભિવ્યક્તિ સ્વતંત્રપણે રજૂ કરી શકે છે, બંને જનીનો પોતાની અભિવ્યક્તિ સ્વતંત્રપણે રજૂ કરી શકતા હોય છે, મતલબ જે પિતૃના લક્ષણો હોય એ એફ વન પેઢીમાં મળતા જ આવતા હશે, બરાબર લખ્યું છે એફ પેઢીના બંને પિતૃના લક્ષણો મળતા આવતા હોય છે। એક સિમ્પલી તમને ઉદાહરણ આપું છું કે સપોઝ આર છે તો એને તમે લાલ રંગ માટે નક્કી કરી લો, ડબલ્યુ છે તો તમે એને સફેદ રંગ માટે રજૂ કરી લો, બરાબર। જનીનો તમને ખબર છે
જોડમાં હોય, વૈકલ્પિક કારકો જોડમાં આપણે ભણ્યા છીએ, તો આર આર હોય એ લાલ રંગ માટે, ડબલ્યુ ડબલ્યુ હોય એ સફેદ રંગ માટે જરૂરી છે. બરાબર, સપોઝ આપણે અહીંયા ગાયનું ઉદાહરણ લઈએ છીએ. અહીંયા આપણે લીધી છે કેવા રંગનો ભાઈ? લાલ રંગ. અને અહીંયા આપણે કહીએ છીએ સફેદ રંગ. બરાબર, આ લાલ રંગનું ઢોર છે અને અહીંયા આપણે સફેદ રંગનું ઢોર લઈએ છીએ. આમના વચ્ચે પહેલાં તો તમને ખબર છે શું કરવાનું છે આપણે, તો કે જન્યુઓના નિર્માણ થાય છે. તો અહીંયા આર અને અહીંયા પણ આર, અહીંયા જ કહીએ તો ડબલ્યુ અને ડબલ્યુ. હવે અહીં આવેલા જન્યુઓની વાત કરીએ તો આપણે જોડાણ કરીએ તો સંકરણની પ્રક્રિયાને અંતે અહીંયા મળશે આર ડબલ્યુ, અહીંયા પણ મળે છે આર ડબલ્યુ. હવે પ્રશ્ન એ થાય છે કે સર અહીંયા લક્ષણો આપવા શું? તો સિમ્પલી અહીંયા સહપ્રભાવિતા રજૂ કરવાની છે, મતલબ આએ પોતાના લક્ષણો રજૂ કરશે અને આએ મતલબ જે પ્રાણી આવશે ન તો લાલ રંગનું ન તો સફેદ રંગનું, મતલબ કેવું કહી શકીએ છીએ કાબરચિત્રું દેખાશે. કાબરચિત્રું મતલબ એનું શરીર, આખા આખું શરીર તમે જો લાલ રંગનું લેતા હોય તો વચ્ચે વચ્ચે સફેદ રંગના ધબ્બા યાદ આવી, કોઈ કાબરચિત્ર ખાય કે કોઈ પ્રાણી જોયું હોય ખબર પડી ગઈ હશે તમને, આખું શરીર લાલ રહો તો વચ્ચે ધબ્બા ધબ્બા કયા જોવા મળશે? ડબલ્યુ. મતલબ ઇન શોર્ટ જે સંતતિ હશે એ એના બંને પિતૃના લક્ષણો સ્વતંત્ર રીતે અભિવ્યક્ત કરે, કોઈનું બાકી રાખશે નહીં. જો મિશ્ર થતા નથી, ભેગા રહેશે અને બંને સાથે અભિવ્યક્ત થાય છે. તો પણ આનું એક સચોટ ઉદાહરણ આપણે લઈએ છીએ પ્રમાણે એનું ઉદાહરણ છે એબીઓ રુધિર જૂથ. એનું ઉદાહરણ છે કયું? એબીઓ રુધિર જૂથ. આ એબીઓ રુધિર જૂથનું સંપૂર્ણ જો નિયંત્રણ કરવું હોય તો એનું નિયંત્રણ કયું વૈકલ્પિક કારક, કયું જનીન કરતું હોય છે? આઈ નામનું જનીન કરતું હોય છે. બરાબર, યાદ રાખો મિત્રો, જે મનુષ્યની અંદર આપણો રેડ બ્લડ સેલ છે એટલે કે આપણો રક્તકણ છે, એનું જે કોષરસ્તર હોય એની ઉપર આવી રીતે ચોક્કસ પ્રકારના શું જોવા મળતા હોય છે? તો કે શર્કરાના પોલીમર જોવા મળતા હોય છે. શું? શર્કરાના પોલીમર. આ શર્કરાનો પોલીમર કયા પ્રકારનો હશે એ ટોટલી બાબતો કોના દ્વારા નિયંત્રિત હોય છે? અહીંયા આવેલા આઈ દ્વારા. ક્લિયર છે? આરબીસી હોય, એનું કોષરસ્તર કે સપાટી હોય, સપાટી પર જોવા મળશે શર્કરાના પોલીમર. આ પોલીમર કયા પ્રકારના છે એ ટોટલી બાબતો કોના ઉપર ડિપેન્ડેડ છે? અહીં આવેલા આઈ ઉપર. ચલો, જે આઈ છે એ મુખ્યત્વે ત્રણ પ્રકાર ધરાવે છે. એક છે એને તમે કહી શકો છો કેપિટલ આઈ એ પ્રકાર કહી શકો છો, બીજો કહી શકો છો કેપિટલ આઈ બી કહી શકો છો, ત્રીજો કહી શકો છો સ્મોલ આઈ. અહીંયા આવેલા કેપિટલ આઈ અને ઉપર એ, અહીંયા આવેલું કેપિટલ આઈ અને ઉપર બી, આ બંને છે એ કેવા કહી શકો છો તમે? પ્રભાવી. અને અહીંયા આવેલો એક છે એ આપણે કેવું કહી શકીએ છીએ? પ્રચ્છન્ન. આને કહેવાય પ્રભાવી, આને કહેવાય પ્રચ્છન્ન. બરાબર, મતલબ આ તો રજૂ થશે નહીં, મતલબ આ બે જ્યાં જ્યાં જોડે હશે ત્યાં સાથે પોતાના લક્ષણો રજૂ કરશે, એટલે આ બંને તમને સહપ્રભાવિતા સમજવામાં મદદ કરશે. તો ચલો સમજીએ છીએ. અહીંયા આમને આધારે તમે શક્ય એટલા કેટલા જનીન પ્રકાર સ્વરૂપ પ્રકાર બનાવી શકો છો? છ બનાવી. અહીંયા આપણે બ્લડ ગ્રુપ આખું સમજી લઈએ છીએ. અહીંયા બ્લડ ગ્રુપમાં સપોઝ માતાના શરીરમાંથી એલીલ, તો હું અહીંયા ત્રણ એલીલ લઉં છું, એક જ પ્રકારના છે આઈએ આઈએ અને આઈએ, સમજો છો તમે? ચલો આના જોડે હવે વારાફરતી આ ત્રણે જોડી લઈએ. તો પહેલા સંજોગોમાં લઈએ છીએ આઈ એ, તો અહીંયા બને છે આઈએ આઈએ. બરાબર, તો એવા સંજોગોમાં અહીંયા બ્લડ ગ્રુપ મળશે તમને કેપિટલ એ. ચલો આઈએ છે જ, એની સાથે પિતૃ શરીરમાંથી એલેલ લઈએ છીએ આઈ બી, તો અહીંયા તમને મળે છે આઈ એ આઈ બી. તો એવા સંજોગોમાં તમે જુઓ એ પણ છે અને બી પણ છે, તો એવા સંજોગોમાં અહીંયા જે બ્લડ ગ્રુપ છે એ બી દર્શાવે છે, મતલબ અહીંયા પિતૃના લક્ષણો હતા એ અને બી, તો અહીંયા સંતતિમાં શું લક્ષણ આવ્યું? એ બી. સમજો છો, આ એક સહપ્રભાવિતા થઈ ગયું, બંનેના લક્ષણો ભેગા પ્રભાવિત થયા છે. અહીંયા આઈ એ છે અને એની સાથે સ્મોલ આઈ લઉં તો અહીંયા બને છે આઈ એ સ્મોલ આઈ. શું આ આ પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરે છે? ના, એ તો પ્રચ્છન્ન છે, મતલબ અહીંયા બ્લડ ગ્રુપ કેવું કહી શકો છો? આઈ એ આઈ. તો કેવા પ્રકારનું કહી શકો છો? એ બ્લડ ગ્રુપ કહી શકો છો.
एना पछी आपणे वात करीए छीए बी ब्लड ग्रुपनी, तो अहींया लईए छे आई बी अने आई बी सपोज, तो आई बी में सेम करूँ एज रीते कोणी साथे जोड़वाना, आई ए साथे जोड़वाना, आई ए साथे जोड़ो तो तमे कही शको छो आई ए आई बी, क्लियर छे। तो अहींया पाछळ रुधिर जूथ कयुं जोवा मळशे तमने, ए अने बी। चलो आई बी होय तो एनी जोड़े पाछू शानो वारो आयो छे, बीनो ज वारो आयो छे, तो अहींया तमे जोड़ो तो शुं बनशे आई बी एटले अहींया ब्लड ग्रुप कयुं जोवा मळशे बी। चलो बी छे एनी साथे त्रीजो कोनो वारो आयो आई नो, तो अहींया बनशे आई बी आई। तो आवा संजोगोमां ब्लड ग्रुप केवुं आवशे, कैपिटल वाळुं कयुं, बी आवशे, क्लियर छे। तो अहींया एक छेल्लो जनित प्रकार लई लीए छे आई साथे, बराबर। तो आई साथे ज लईए तो अहींया आई अने आई थयुं छे, तो अहींया जनित प्रकार तमने केवो जोवा मळे छे, ओ जोवा मळशे। तो आ सिम्पली थई गया छे जनित प्रकारो। मित्रो तमे जोई शको छो ए प्रमाणे अहींया आने बाद करता मात्र केटला 1 2 3 4 5 6 प्रकारना जनित संयोजनो संभव बनेला छे, जेनी अंदर तमे सहप्रभाविता આરામથી સમજી શકતા હોય છે, બરાબર। તો ચલો આ થઈ ગઈ છે વાત સહપ્રભાવિતાની। પણ તો અહીંયા જે તમે જનીનો જોવા મળે છે, કારકો જોવા મળે છે, એની માટે એક નવો શબ્દ વાપર્યો છે, બહુવિકલ્પી કારકો। જ્યારે કોઈ એક લક્ષણ માટે, જ્યારે કોઈ એક લક્ષણ માટે ત્રણ કે તેથી વધુ કારકો જવાબદાર હોય, જ્યારે કોઈ એક લક્ષણ માટે ત્રણ કે તેથી વધુ કારકો જવાબદાર હોય, તો એવા કારકો અથવા તો એવા જનીનોને શું કહી શકો છો, બહુવિકલ્પી કારકો। તમે એ જોઈ શકો છો લક્ષણ એક જ છે બ્લડ ગ્રુપ, પણ એના માટે તમને કારકો જરૂર પડી ત્રણ, આઈએની એ જરૂર પડે છે, આઈબીની એ જરૂર પડે છે, અને આઈની પણ જરૂર પડતી હોય છે। તો આ છે બહુવિકલ્પી કારકો, અને એની સાથે સમજ્યા છીએ આપણે સહપ્રભાવ।